આ તો પહેલી વાર મેળા થયો ફોટો મેળા તારા ફોટો છે એટલે મેં કરાવી હતી. થેન્ક યુ. બાર એ મિસ યુ વેર મેની રિટર્ન ઓફ ધ ડે હું તો કહું મિસ યુ નહીં શું કહેવાય પેલું વિશ યુ મેની રિટર્ન ઓફ ધ ડે આપ જીઓ હજારો સાલ અને મહાદેવને અને મોગલમાને પ્રાર્થના છે કે તમે ખૂબ આગળ વધો અને તમારી બધી મનોકામના પૂરી થાય. મારી મનોકામના એમ છે કે તમે અમારી સાથે જિંદગી ભર રહ્યો. વાહ વાહ. તો બાર કમ્પ્લીટ વાગી ગયા છે અને અમે અત્યારે પૈસા છી તળાજા થોડા આગળ નીકળી ગયા છી અને ઘરે આજે સરપ્રાઈઝ દેવાનું છે ધમુને. એને ખબર અડધી તો પડી ગઈ છે. ખબર અડધી પડી ગઈ. અડધી પડી ગઈ છે પણ વાંધો નહીં એ ભલે પડી ગઈ પણ મેઈન સરપ્રાઈઝ છે એ થોડા દિવસ પછી છે. એ કઈ ખબર નથી ને એ તો કઈ રીતનું બધું છે ખબર. હા હું જાણી લઈશ. કઈ વાંધો નહીં. એટલે ઉતારી આમ જોઈને આમ પલ્લા તો ફોન આત્મા નત રહેતો. ચોકલેટ વાળી છે. કેવી લાગી તમને કેક? કેક તો મસ્ત છે. પેલા હું તને ખાઈશ. ઓકે હું ખાઈ જાજો. કેટલી મસ્ત છે. આ ફર્સ્ટ ટાઈમ મળ્યા હતા. ફર્સ્ટ ફોટો છે. મને ખબર પડી હતી ને અગાઉથી. નહીં ફાઇનલ તો નતો ને કેવી કેક હતી કેવી વસ્તુ બધું મેં આમ બધું કર્યું. એ તો નથી ખબર ને ભાઈ ચીટિંગ ના કરે ના ભાઈ તો હવે સરપ્રાઈઝ આપી મારી બેને તો ખબર હતી. ઓકે હસ મારી બેને સરપ્રાઈઝ આપી એટલે સરપ્રાઈઝ પછી એમાં તને એ કઈ ખબર તો નતી ને બરાબર છે. હા ભાઈ એ ચેન્જ કરી દે. તો ચેન્જ થઈ જશે. ફોટો કયો? આ તો વોશિંગ મશીન આવ્યું ને તમને રાખો કેક તમારા બધે મારી દેવું તો એ ચાલશે એના માટે. મજા કરું છું. મને તો એવું કેવાય મેં તો તને આ બી ના પાડી હતી ને. મેં તો તને આ નહીં પણ ચાલો કાપી નાખો. મારે થોડી કટ કરવાની છે. દાદા તમે બે જજો. અલા પૂજા આ પકડી લો. બેઠો ડેકોરેશન કોઈ વસ્તુ ગાય ના ये क्या बात हुई भाई थोड़ी का फोटो पाल ले जानो. बराबर हूँ पाल लो. એમને ક્યાં કેક ભાવે છે તો એ ખવડાવી. હા નવ દી કે છત્રી નો આપણો છે કેક ને. હા હા કોઈ દિવસ એ રેવા જો
બીજી એમાંથી આપો. બેઠી અહીંયા બેઠીને ફોટો પાડો. બેઠીને ફોટો પાડો. બેઠી જાઓ. ચાલો અમે પિયાતી આવી જઈએ. ચાલો હવે અમે કેક ખાઈ લઈએ છે. કેમ કે અમે ભૂખા થયા છે. અને કિલો ની કેક મંગાવી છે પલક, એના માટે દિલથી થેન્ક યુ. નાની છે તો નાનું ગિફ્ટ આપ્યું છે, મોટા અમને, મારા માટે મોટું છે. મને તો ધાર્યું નતું કે મને આ કેટલું કરી દેશે અત્યારે. અને વાત તો સાંભળો, અમે હતા ગીર અને ગીર થી ભાવનગર કેટલું દૂર થાય, ઘણું એમ તો થાય. અને કોન્ટેક્ટ કરી કરીને અમે કેક કરી છે. મારી પાસે તો કોઈ જાતના કોન્ટેક્ટ છે જ નહીં, નંબર કોઈ ના છે નહીં. તો પણ મારી પાસે એક ધમુના ફ્રેન્ડ છે મોવામાં, સંજયભાઈ, એમનો કોન્ટેક્ટ કર્યો અને પછી એને કોલ કરીને મેં બધી વાત કરી કે મને કરી દો. પછી એ કરી દીધું, બોલાતું પણ નથી. એ મને કીધું હતું કે બે દિવસ પહેલા તમે મને કીધું હતું હું તમને બધું ડેકોરેશન કરી દેત. મારે ડેકોરેશન કરવું હતું આખું ઘર ને આયા મીન્સ કે આખો રૂમ. પણ એ મને છે ને એમ કે અરે તે વિચારી બધું આવી ગયું. સાંભળો આમ સાંભળો સાંભળો, ડેકોરેશન કરવું હતું પણ એનો થયું, કેમ કે ઈ ત્યાં મોવા રહે છે, કેમ કે એનું કામ છે, દુકાન છે, એટલે એનો આવી શકે. એટલે પછી મેં કીધું રહેવા દો. તો પછી કેક મેં કીધું તો મને કેક નું કરી દે. એટલું ખાસ છે જો કે મારા એટલા વર્ષો ગયા છે, મેં કોઈ દી મારો બર્થડે મનાવ્યો નથી. હું આજે મનાવવા નતો માંગતો પણ માતાજી નો હાથ આવી ગયો ઉપર એટલે એને મનાવી લીધો. કઈ નઈ, જે બીજા કામ છે બે એ જી હું 17 તારીખ પછી કરવાનું છે, મારા બર્થડે માં જે મેં કીધું હતું પેલા. કઈ નઈ, ચાલો એ બ્લોગ આવશે ખબર પડી જશે. ચાલો ભાઈ, બર્થડે મારો છે પણ પલક કેપી છે એના માટે. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, કેમ છો બધા? મજામાં મજા જશો. આપનું વ્લોગ માં હાર્દિક સ્વાગત છે. મારો બર્થડે પલકે વિશ કર્યો છે એના માટે દિલથી થેન્ક યુ. અને તમે પણ એ જોયું હશે. અને આજે 11 ડિસેમ્બર છે અને મારો બર્થડે છે આજે. અને ખાસ કરીને વાત એ કહેવાની હતી આજે, આજે આદિત્યભાઈ ને ઘરે છે, આપણે વાગી ગયા 10:30, કેમ કે રાતના 3 વાગી ગયા હતા ઉઠવામાં, એટલે લેટ થઈ ગયું. અત્યારે જો હું ગાડી લઈને જાઉં છું અને સર્વિસમાં દેવા, મીન્સ કે ઓઇલ ચેન્જ કરવાનું છે, બધું ચેન્જ કરાવવાનું છે. 10,000 કિલોમીટર કમ્પ્લીટ થઈ ગયા છે અને પછી જવાનું છે થોડા દિવસમાં સુરત, 1-2 દિવસમાં. એટલે આજ બર્થડે નો દિવસ છે એટલે અહીંથી આવી છીએ. અને પલક ને આદિ ને બધા પૂજા બેન ને બધા સુતા છે, હજી ઉઠે ત્યારે વાત આવે. અને 10:30 થઈ ગયા. ઓકે, શું થયું? આપડી ખાસા ટાઈમ પછી મારી ગ્લાન્જા જોવા મળી, મારા ફ્રેન્ડ પાસે છે અત્યારે. એટલે 1 મહિનો થઈ ગયો છે. 1 મહિનો થઈ ગયો. પાછળ મહાદેવ રાખ્યું છે. ઈ આ ઉપર આવ્યો. ઓય ઓય, કેમ વિચારા? સારું ચાલો હું જાઉં મારા બર્થડે ને દિવસે મને ગ્લાન્જા જોવા મળી. આ બંને રાહ જોવે છે. બસ આ બને નું દૂધ થઈ ગયું. આજે મારે લેટ થાય છે તો એ બહુ લેટ થઈ ગયું છે. અત્યારે તો ગાડી ભાઈ સર્વિસ માં આપી દીધી છે અને અત્યારે ઘરે જવાનું છે. આદિત્યભાઈ ને બધા એ ઘરે છે, નાસ્તો નથી કર્યો. ગાંજા આવી ગઈ છે લેવા માટે. ગાંજા ને ખાસા ટાઈમ થી તમે જોઈ નથી, મેં પણ નથી જોઈ. ચાલો આજે ગાંજા ને જોઈ લઈએ. પાણી ના બે બંચ નાખવાના હતા એ પણ કમ્પ્લીટ થઈ ગયા છે. મહાદેવ ઘરે પહોંચી ગયા છીએ અત્યારે. અને અત્યારે પાણીના બંસ નીચે ઉતારવાના છે. મહેમાન ઉઠી ગયા. મહેમાન શું કરે છે? હેપી બર્થડે ભાઈ. થેન્ક યુ થેન્ક યુ. કેટલી વાર ભાઈ? ગુડ મોર્નિંગ ભાઈ. કેમ છો? મજામાં? બસ મજામાં. કઈ જાગે એના માટે ગુડ મોર્નિંગ થાય ને. એકદમ સરસ ઊંઘ આવ્યો ભાઈ. ઘર બહુ જ પોઝિટિવ આવ્યો. અચ્છા, એવું છે. બહુ જ મસ્ત છે, મજા આવી ગઈ. એવું છે? યસ. તમે ઉઠ્યા છો એમ ને? હાલો, હવે ઘરે તો આવી ગયો છું, ચડાવી દીધું ઉપર, મળીએ પછી. ગુડ મોર્નિંગ પૂજાબેન. તમારી કેક ખાઈ જાવ. સવાર સવાર માં તારે શું ખાવાનું છે? અમાર પલક ને બેચારી જો માથું કરતો હતું, બેચારી નમજો. એલર્જી થઈ. એલર્જી ના એ દવા એ લોકો પીવાની આપી છે ને, એના હિસાબે થોડું ઘણું થાય છે. થઈ જશે થઈ જશે. મેમ નાઈટ પેલો ખોબરો ઉડે. કમેન્ટ કરશો આવલા વિડિયો કેતી ને, મસ્ત ફેસ થઈ ગયો. એમ નહી ઓલા વિડિયો બહુ કેતી ને ખબર હતો દ્વારકા જારે મારે કોઈ દીધે નમે ખોબરો નતો પીડ્યો ઉખડી ગયા. અરે એ તો દવા નઈ છે બો, બાકી કઈ નો થાય. તો આદિ અને બે જાય છે એમના ફ્રેન્ડ ના ઘરે. કેવું લાગે આદિ? જાવું છે ને? થઈ આવવાલા. ઓકે ચલો મહાદેવ. સુરત જવાનું છે તો પલક એના માટે કપડાં જે ઓનલાઈન મંગાવ્યા હતા. ને શું થયું તને? થોડું ઢીલું થાય છે ને સાઈડમાંથી, તો એને સાઈડમાંથી સિલાઈ કરાવવાની. અચ્છા, તું ઢીલી પડી ગઈ એવું લાગ્યું નહીં મને? આદિત્યભાઈ પૂજા દીદી લઈ ગયા છે અને થાર છે આજે સર્વિસ માં છે. ગ્લાન્જા છે ફ્રેન્ડ પાસે છે.
એટલે અમારી પાસે પગ પગ છે, સારું છે, એ કોઈ નથી લઈ જતું. હાલો જાતા આવીએ. તો ટાઈમ થઈ ગયો છે ઘણો બધો, કેવાય એવો નથી. આમ તો જોઈને ખબર પડી જશે કે સાંજ પડવા આવી છે. આઈ થિંક 5 વાગી ગયા છે અને 5 વાગે અમારું ઝોમેટો ખુલે છે. જમવું નથી? જમવું છે ને, ભૂખ લઈ ગઈ છે મની. મકોડા જેવું લાગે. મકોડ જ છું. હા, એ ખાલી થોડું થોડું જમવાનું છે, તારા હાથનું જમવાનું છે આજે. અમારે બધા જમવું ને? 100% નહીં નહીં, કદાચ તમે એવો પકડી લેશો જેનું ખાશો. તો હંટર લઈને હંટર ખાસા ટાઈમથી એમનું પડ્યું રહે છે કે હંટર એમ કે મને હાંકો, આજે આદિ લઈને ગયો તો એટલે વાંધો ન આવ્યો. કેવું લાગ્યું ચલાવવા? મજા આવે? ચાલો અમે જઈએ છીએ. ફાઇનલી ફેમિલી અમે લોકો પહોંચી ગયા છીએ અત્યારે કઈ જગ્યાએ, મહિન્દ્રાના શોરૂમ પર. અને હવે અંદર જઈ રહ્યા છે ધીરે ધીરે. અને હવે ગાડી અમે જોઈએ, ગાડી જોઈએ કેવી થઈ ગઈ. એ ઉભી જો રહી જો રહી. વાહ ભાઈ વાહ, સરસ. ચલો લઈને જઈએ હવે ઘરે. થઈ ગઈ ને આદિ કમ્પ્લીટ? બસ હો ભાઈ. ઓકે, ફાઇનલી ગાડી તો કમ્પ્લીટ થઈ ગઈ છે. આદિ કે ગજબ લાગે છે. બે બાજુ ચારે બાજુ ને કમ્પ્લીટ વ્હીલ ટાયર તો સાફ કરી દીધા ભાઈ. ચમકાવી દીધું. હાલો હવે વ્હીલ થઈ દે, આપણે ચમકાવી નાખશે. આપણને ચમકાવશે, ચમકાવવાનું દેવા જવું પડશે ને. તો ચમકાવવાનું દઈ આવીએ પેલા. આદિ ગાડી લઈને જાય છે આગળ. એ કે મને તો ભાઈ ધૂળ ઉડે છે, હું તો જાઉં આગળ. અમે ઘરે આવી ગયા છે. આદિ ને એટલી ધૂળ ઉડી, આદિ ધૂળ ઉડી અને ઘરે આવી ગયા. ઘરે આવીને દીવા પણ કરી દીધા મહાદેવના. અને આજે ક્યારે ની કામ કરે છે? હજી ફ્રી નથી તું? ના ના, વાગ્યા કેટલા? 7:15. ઓ, સવારના 8 વાગે ની જાગીને કામ કરે છે છોકરી? 8 નહીં, 10:30. હા, થોડુંક તો હાસુ બોલો. ભગવાન થી ડરો? ભગવાન થી તો જોઈ શકે. આ તો બીજું આ કેવું અનિર હું આવ્યું ભાઈ ભાઈ અમે શાકભાજી લેવા જઈએ. રીંગણાનું શાક અને અત્યારે હાની ખાય છે. એનો મતલબ એમ છે હાની સાની સાની બપોરની ભૂખ ઉગડી તને એવું લાગે છે. ઉગડી પલક ને હું જેટલો નથી રોવડાવતો, હું તો કોઈ દી નથી રોવડાવતો, પણ એટલી ડુંગરી ને રોવડાવે. શાક બનાવવાનો છે આખા રીંગણાનું. કેવું લાગ? મસ્ત બનાવશ ને તું? 100% મસ્ત બનાવો ને ભાઈ, મને તો બધું આવડે. શેનું બધું આવડે? શેનું બધું આવડે? હા, શાક બનાવતા આવડે. શું નાખવાનું હોય? રીંગણાના ફાડા કરવાના છે. આના 4 ભાગ, આના 4 ભાગ કરવા. ચાલો મહાદેવ, બ્લોગ બોરિંગ થઈ જશે. મહાદેવ ઉડી ખમી ગયો. પલકે જમવાનું શાક બને, જમવાનું શાક સોરી જમવાનું બનાવ્યું છે અને રીંગણાનું શાક સ્પેશિયલ બનાવ્યું છે. પણ થોડું આદિ ને જ પૂછ્યું. કદી ભાઈ આદિ કદી કેમ મોઢું ઊંચું કરે? આદિ સરસ. શું થયું આદિ? કેમ થયું આદિ? કેમ લાલ કેમ થઈ ગયા? ભાઈ હું ઉભો થઈ જાય. સાસ આપો આદિ ને. સાસ ની જરૂર પડશે ભાઈ. કેવું મેં તને પેલા જ કીધું તું ને આ ડાયલોગ, તમને ખબર હશે. પૂજાબેન ખાઈ ની રાહ છે હવે. હું થાય કે અને હવે પૂજાબેન નો વારો છે જમવા માટે. તો પલક આમે તો મસ્ત બનાવશે, પણ તીખું શાક હોય ને તો. માદેવ માદેવ કે માદેવ માદેવ એમાં એવું પલક નો કોઈ વાંક નથી, પણ એ થોડા દિવસ બહાર જાય ને એટલે ભૂલી જાય. એને કીધું
અને ઓલરેડી તીખું ખાય છે અને પ્લસ આમાં શું કયું મિર્ચી છે રામદેવ. ત્યારે પાણીપુરી ખાવા આવ્યા છે કેમ કે આદિ ને એ લોકો તીખું ઓછું ખાય છે, અમે તીખું વધારે ખાઈએ છીએ. થોડું પાણીપુરી ખાવી, મેં તો તમે રવા દો, તમને તકલીફ ના થાય તીખું ખાવાથી, તેના માટે પાણીપુરી લેવા આવે. તો ચાલો પાણીપુરી ખાઈ લઈએ. શું ખાવું છે? કઈ મારે કઈ ન ખાવું, પાણીપુરી ખાવા આવ્યા પૂજા દિન લઈને. આવો આદિત્ય ભાઈ, ઉતારી દો કે ઉતરી જશો. કઈ પ્લેટ ખાશો તમે? સિમ્પલ પ્લેટ ખાશો કે ખાલી પ્લેટ ખાશો? ખાલી પ્લેટ જ લઈ લેવાનું, ખાઈ લેવાનું. ચાલો તો આજે પાણીપુરી ખાઈ લઈએ. પેલા અમે લોકો ધકતું ધકતું ખાધું, પછી ખાટું ખાટું ખાધું, પછી ગમ કે તીખું તીખું ખાધું, પછી પાછું ખાટું ખાટું ખાધું, પછી મીઠું મીઠું ખાધું, ને અત્યારે ખાઈશ વેનીલા. ખાઈ અમારા ઘરે પહોંચી શક્યા છીએ. તમે કરતા જશો કે કઈ નઈ. ચાલો ભાઈ ઘરે આવી ગયા છીએ અમે અત્યારે. પેલું હાથવાળું હાથવાળું કરને અત્યારે રિંગ લાઈટ ની અગાસી માટે બેઠવા માટે આવ્યો. કરતો આ ટિકટોક ની યાદ દેવડા. ટિકટોકર એવો મસ્ત છે. તુજે આ કરવાનું કરતો તું પલક મને એક વાર કરે છે. આમ ચક બાજુ ડેસ તું કરતો નથી આવડતો આ તો પણ કર દે ખાલી એક વાર. કોથરા તોડ્યા ને પછી ના પાડે પૂજા હું ના ખાવ. તમે બનાવ્યું રત્ના? લેવા જવા પડશે બજાર માં. હાણસી બતાવે હાણસી અમે જોઈ હમણાં પાડોશી નાટો મારવા ગઈ છે. ગરમ છે.